गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे धोरण 12 માં BA ની અંદર સંચાલનનું સ્વરૂપ અને મહત્વ એ પ્રથમ પ્રકરણની અંદર સંચાલનની ઉચ્ચ સપાટીઓ, મધ્ય તળ સપાટીઓ એવી છેલ્લા લેક્ચરમાં વાત કરી. હવે આપણે જોશું સંચાલનના કાર્યો. હવે સંચાલન છે એ પ્રક્રિયા છે. આપણે આ લક્ષણોમાં જોયું તો સંચાલન એટલે સતત ચાલતી પ્રક્રિયા. અહીંયા કોઈ પણ એકમના ધ્યેયોને સિદ્ધ કરવાના છે તો આવા એકમના ધ્યેયોને સિદ્ધ કરવા માટે સંચાલનમાં એક પ્રક્રિયાને અનુસરવી જરૂરી છે. અહીંયા વાત પ્રક્રિયા છે એટલે એની અંદર જુદા જુદા તબક્કાઓ સમાયેલા હોય છે. હવે આવા જે સંચાલન છે એના કાર્યો છે એનું વર્ગીકરણ જુદા જુદા વિદ્વાનોએ આપેલું છે. એમની વચ્ચે પણ મત મતાંતર પ્રવર્તે છે એટલે દરેકના કાર્યો અલગ હોઈ શકે. એમાં આપણે 5 વિદ્વાનો છે, હેનરી ફેયોન, કુન્સ અને ઓડોનલ, પીટર ડ્રકર, લ્યુથર ગેલિક અને જ્યોર્જ ટેરી. આ 5 વિદ્વાનોનું વર્ગીકરણ સંચાલનના કાર્યોનું છે એ જોવાનું છે. તો એ કયા તબક્કાને અનુસરે છે એના આપણે સૌથી પહેલા જોઈએ કુન્સ અને ઓડોનલ. વિદ્યાર્થીઓ, આપણે કુન્સ અને ઓડોનલ એની વ્યાખ્યા પણ જોઈ હતી, બરાબર? તેમણે સંચાલનની વ્યાખ્યા શું આપેલી છે એ જોઈ હતી. તો એના વર્ગીકરણમાં જે તબક્કાઓ છે એમાં પહેલું કહે છે એ આયોજન, પ્લાનિંગ. કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે આયોજન એ ખૂબ જ જરૂરી છે અને એ પ્રથમ પગથિયું છે. પછી વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રની અંદર વ્યવસ્થા હોય એકમની અંદર એ ખૂબ જરૂરી છે. કર્મચારી વ્યવસ્થા, સ્ટાફ છે એ યોગ્ય રીતે કામ કરે એ જોવું. દોરવણી, માર્ગદર્શન આપવું. અંકુશ એટલે એમના ઉપર અંકુશ રાખવો, એ કાર્ય બરાબર થાય એની માટે એક જે હકારાત્મક પગલું છે અંકુશનું એ લેવું. તો આ 5 છે એ કુન્સ અને ઉડુનલે આપેલું છે. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. હવે એના પછીના જે બીઓમાં જે આપેલા છે સંચાલનના વર્ગીકરણનો વિદ્વાન તો એ છે હેનરી ફેયોન. હેનરી ફેયોન શું કહે છે તો એના વર્ગીકરણમાં આયોજન ને વ્યવસ્થા તંત્ર એ બે પહેલા હતા તે છે જ. વ્યવસ્થા તંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પ્રબંધ. આપણે સામાન્ય રીતે પણ બોલચાલમાં વ્યક્ત કરવા હોઈએ છીએ પ્રબંધ કરવો, બરાબર ને? તો એ વ્યવસ્થા કરવી એવો કંઈક અર્થનો નિર્દેશ કરે છે એટલે અહીંયા વ્યવસ્થા તંત્ર એટલે પ્રબંધ. પછી આદેશો આપવા, જો આ એક વધારાનું કાર્ય છે આમાં નહોતું, બરાબર? આદેશો કર્મચારીઓ કે જે નીચેના માણસો છે કામ કરતા એમને આપવા. પછી સંકલન, બધા એકમો વચ્ચે સંકલન રાખવું. અને અંકુશ, તો આ જે આયોજન, વ્યવસ્થા તંત્ર, અંકુશ આ બંનેમાં આપણે સરખું નજરે પડે છે. કુન્સ અને ઓડોનલ અને હેનરી ફેયોનનું વર્ગીકરણ આ રીતે હતું. એના પછી આપણે જોઈએ પીટર ડ્રકર. હવે પીટર ડ્રકરના વર્ગીકરણમાં એમને 3 કાર્યોના જે નિર્દેશ કરેલા છે, સંચાલનના 3 કાર્યો આપેલા છે, એમાં છે ધંધાનું સંચાલન. પહેલા ધંધાનું, કોઈ પણ એકમનું સંચાલન. પછી સંચાલકોનું સંચાલન, ધંધો જે ચલાવે છે એમાં સૌથી ઉપર ઉચ્ચ સપાટીએ છે સંચાલકો, એનું જે સંચાલન કરે તે. અને કામદારો અને કામનું સંચાલન, નીચેના પાયરીએ કામ કરતા કર્મચારીઓ છે, કામદારો છે, એનું સંચાલન. વિદ્યાર્થીઓ, અહીંયા એક વાત યાદ રાખજો, આ બધા જ સંચાલનના કાર્યો આપણે જોઈએ છીએ એની અંદર પીટર ડ્રકરનું જે સંચાલનનું વર્ગીકરણ છે, કાર્યોનું વર્ગીકરણ એ અલગ પડે છે બધાથી. આ 5-5 આ જે 3 કાર્યો વર્ગીકરણના સંચાલન આપ્યા છે એ અલગ પડે છે. એક માર્કમાં એવું પૂછાઈ શકે કે પીટર ડ્રકરના સંચાલનના કાર્યોનું વર્ગીકરણ છે એ કયા તબક્કા અનુસાર થાય છે? તો તમારે આ 3 તબક્કા લખવાના. ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન. એના પછીનો જે છે, એના પછીના વિદ્વાન છે લ્યુથર ગ્યુલિક. તો લ્યુથર ગ્યુલિકે આપેલું સંચાલનનું છે જે વર્ગીકરણ સમજીએ તો પહેલા આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. હવે જુઓ, આમાં પણ જે 2 હતા, આયોજન આમાં પણ આયોજન હતું, વ્યવસ્થા તંત્ર આમાં પણ વ્યવસ્થા તંત્ર છે, બરાબર? તો દોરવણી અહીંયા છે, અહીંયા દોરવણી છે. તો કુન્સ ને ઓડોનલ જેવું વર્ગીકરણ છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર છે એને આપણે પોસ્ટ કોર્બ તરીકે ઓળખાય છે. પોસ્ટ કોર્બ, આમાં ટેક્સ્ટ બુકમાં એ નથી એ અંગે, પણ આપણે સમજી લઈએ અત્યારે. કઈ રીતે આવે છે એ જોઈએ આપણે. તો આયોજન એટલે પ્લાનિંગ, આયોજન એટલે પ્લાનિંગ, વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝેશન, કર્મચારી વ્યવસ્થા સ્ટાફિંગ, દોરવણી ડાયરેક્શન, સંકલન કોઓર્ડિનેશન, માહિતી પ્રેષણ રિપોર્ટિંગ, અંદાજપત્ર એટલે બજેટ. તો આ જે લ્યુથર ગ્યુલકનું વર્ગીકરણ છે એને પોસ્ટ કોર્બના નામે ઓળખવામાં આવે છે. એને ઇંગ્લિશમાં આ નામોને શું કહેવાય એનો પહેલો પહેલો અક્ષર લઈ
અને આ સૂત્ર બનેલું છે ફરીથી આયોજન એટલે પ્લાનિંગ વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝેશન કર્મચારી વ્યવસ્થા એટલે સ્ટાફિંગ દોરવણી ડાયરેક્શન સંકલન કોઓર્ડિનેશન માહિતી પ્રેષણ રિપોર્ટિંગ અંદાજપત્ર બજેટ તો આ ગ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ હતું હવે આપણે જે છેલ્લા વિદ્વાન છે ડોક્ટર જ્યોર્જ ટેન બરાબર એમનું વર્ગીકરણ જોઈએ તો એમને જે સંચાલનના કાર્યોનું ચાર તબક્કામાં વર્ગીકરણ આપેલું છે એમાં છે પહેલા આયોજન પછી વ્યવસ્થા તંત્ર પછી દોરવણી અને અંકુશ તમે જોઈ શકો છો કે આપણે કુંજને ઓર્ડિનલમાં કર્મચારી વ્યવસ્થા હતી એક જ અહીંયા નથી બાકી બધું છે તો તમે અહીંયા એ પણ જોઈ શકો છો કે આમાં આયોજન આયોજન બધેમાં આવે છે અહીંયા નથી એટલે પીટર ડ્રકરનું વર્ગીકરણ અલગ પડે છે અહીંયા વ્યવસ્થા તંત્ર છે બધેમાં છે કર્મચારી વ્યવસ્થા ફક્ત આમાં જ છે અંકુશ આમાં છે ને આમાં છે ત્રણેયમાં છે બરાબર તો લ્યુથર ગ્યુલિકનું વર્ગીકરણ છે એ સાત તબક્કામાં સૌથી વધારે સંચાલનના વર્ગીકરણના કાર્યનો જે તબક્કાઓ છે એ લ્યુથર ગ્યુલિકમાં વધારે છે બરાબર ને સાત એ નામ તમે યાદ રાખજો એટલે પીટર ડ્રકરનું વર્ગીકરણ અલગ પડે છે તો તમારે આ રીતે સંચાલનના કાર્યનું વર્ગીકરણ અલગ અલગ વિદ્વાનોએ જે આપેલું છે એ યાદ રાખવા પ્રયત્ન કરવો